नमस्कार मित्रों, फरी एक वक्त विडियो लेक्चर में आप सबनु हार्दिक स्वागत है। मित्रों, तमे जाणो छो ए प्रमाणे प्रकरण एक गणनी अंदर आपणे एक्सरसाइज 1.4 सुधी कम्प्लीट कर्युं हतुं। गया लेक्चरनी अंदर आपणे द मोर्गनना नियमों, घणा बधा गुणधर्मो, आ बधी ज वस्तु एडेस, पूरक गण, पूरक क्रियाना गुणधर्मो, आ बधी ज वातनुं परफेक्ट सॉल्यूशन लीधुं हतुं। आजे मित्रों एनाथी आगळ वात करवानी छे। आगळ वातमां ए रीते करवानुं छे मित्रों के आपणे जे 1.4 सुधी आपणे जे कंई पण सूत्रो प्रमाणे दाखला उकेला एना पछी जे पूरक क्रियाना गुणधर्म आवे छे एमां आपणे योगगण अने छेदगण तो उपयोग करीए छीए, साथे साथे पूरक क्रियाना गुणधर्मोनो पण अंदर उपयोग करीए छीए। तमने ख्याल छे प्रमाणे ए डेस नो डेस, ए डेस पूरक गण एटले शू, के सार्वत्रिक गण यूमां होय परंतु गण एमां न होय तेवा तमाम सभ्योथी जे बने छे गण एने आपणे पूरक गण तरीके ओळखीए छीए, बराबर छे। ए डेस वडे एने आपणे लखीए छीए કે એ ડેસ બરાબર શું થશે, એ ડેસ બરાબર યુ માઇનસ એ, એટલે આની વ્યાખ્યા આ જે મેં વ્યાખ્યા આપી એ તફાવત ગણ તરીકે આપી છે। તમે એમ પણ લખી શકો છો સાર્વત્રિક ગણ યુમાં હોય પરંતુ એમાં ન હોય, ગુણધર્મને રીતે લખવું હોય એક્સ બિલોંગ્સ ટુ યુ પરંતુ એક્સ નોટ બિલોંગ્સ ટુ એ, આવું પણ તમે લખી શકો છો, બરાબર છે। આ વસ્તુ આપણા મગજમાં ક્લિયરલી સેટ થઈ ગઈ છે। તો મિત્રો આને કનેક્ટેડ એ સિવાય આપણે દ મોર્ગનના નિયમો શીખાતા એ યોગ બી આખાનો ડેસ બરાબર શું થશે, એ ડેસ છેદ બી ડેસ, બે નિયમો હતા દ મોર્ગનના, બીજો એ છેદ બી આખાનો ડેસ બરાબર એ ડેસ યોગ બી ડેસ, પછી ડબલ પૂરક ગણ માટેનો નિયમ એ ડેસ નો ડેસ એ પણ આપણે શીખાતા, એ યોગ એ ડેસ શું થાય, એ છેદ એ ડેસ શું થાય। આ તમામ વાતોનું સોલ્યુશન મેં લાસ્ટ લેક્ચરમાં તમને આપી દીધું છે। આજે મિત્રો એનાથી થોડીક આગળ વાત કરવાની છે કે આપણી પાસે જે એક્સરસાઇઝ છે એને આપણે પહેલાં સોલ્વ કરી લેવાની છે। 1.5માં આપણે પહોંચ્યા છીએ, 1-3 ક્વેશ્ચન કરી નાખ્યા છે, ક્વેશ્ચન નંબર 4 પહોંચ્યા છે। તો ચોથા પ્રશ્નમાં આપણને અહીંયા શું આપ્યું છે, કહીં યુ બરાબર 1-9 એકથી શરૂ કરીને 9 સુધીના ઘટકો આપ્યા છે, ગણ એ બરાબર 2, 4, 6, 8 બીમાં પણ આપણને ઘટકો 2, 3, 5, 7 આપ્યા છે, તો ચકાસવાનું છે આ પહેલું અને બીજો આ બે ચકાસવાના છે આપણે, એટલે દ મોર્ગનના નિયમો જ ચકાસવાના છે મિત્રો, બીજું કશું કરવાનું નથી। તો દ મોર્ગનના નિયમો એ યોગ બી આખાનો પૂરક ગણ બરાબર એનો પૂરક ગણ છેદ બીનો પૂરક ગણ, આ પહેલો નિયમ છે। તો અહીંયા તમને એક વસ્તુ પહેલાં એ ક્લિયર કહી દઉં કે જો સાર્વત્રિક ગણના યુ અને એ અને બી બે ગણો સબસેટ હોય તો મહદ અંશે એટલે કે મોટા ભાગે એ દ મોર્ગનના નિયમોનું પાલન થતું જ હોય છે, બરાબર છે। અહીંયા તમે જોઈ શકો છો આમાં 1-9 છે અને આમાં આટલા ઘટકો છે, દ મોર્ગનના નિયમોનું પાલન થશે પણ આપણે ચકાસવું પડે કારણ કે 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે। તો પ્રથમ એ યોગ બી મેળવી લઈએ, એ યોગ બી, એ અને બીનો યોગ ગણ, તો શું થશે, પહેલાં ગણ 2, પછી 3 ક્રમમાં જ લખું છું, પછી 4, 5, 6, 7 અને 8 આ એ યોગ બી મળી ગયું, બરાબર છે। માટે એ યોગ બીનો ડેસ, તો આનો પૂરક ગણ શું થાય, હમણાં જ મેં પૂરક ગણની વ્યાખ્યા આપી, લખ્યો જોઈ શું થશે, ફટાફટ તમે લખી નાખો પછી આન્સર જોડે મેચ કરો શું થશે। બરાબર છે, એ યોગ બીમાં યુમાં હોય પરંતુ એ યોગ બીમાં ન હોય તો 1-1 નથી અને 1-9 નથી, તો આને નંબર હું 1 આપી દઉં, બરાબર છે। તો આ સાઈડની કિંમત મને મળી ગઈ છે। હવે મારે એડેસ અને બીડેસ બંને ગોતવાના છે, તો પહેલાં એડેસ ગોતી લઉં, તો એડેસ એટલે સાર્વત્રિક ગણ યુમાં હોય પરંતુ એમાં ન હોય તો 1 છે, પછી 2 આની અંદર છે એટલે એ લખવા નથી, 3, 4 અહીંયા છે, 5, 6 અહીંયા છે, 7, 8 અહીંયા છે, 9 આ એડેસ મળી ગયો, ખબર છે ને દરેકને। તથા બી ડેસ સાર્વત્રિક ગણ યુમાં હોય પરંતુ ગણ બીમાં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને બીનો પૂરક ગણ કહે છે, એટલે બી ડેસ કહેવાય ને। તો 1, પછી 2, 3 અહીંયા છે, 4,
पांच अहीं छे, छ सात अहीं छे, आठ अने नौ। नौ एटला माटे अटकशुं के आपणी पासे सार्वत्रिक गणियुमां नौ सुधीना ज घटको छे। उतर्युं एटलुं मगजमां? सरस। हवे आ बेनो शुं करवानो छे? तो के अहीं आपणे छेदगण गोतवानो छे, तो माटे ए डेश छेद बी डेश। छेदगणनी व्याख्या शुं छे? गण ए मां होय अने गण बी मां होय એટલે કે બંને ગણોમાં જે ઘટકો સમાન હશે એ જ ઘટકો આપણે આની અંદર લેવાના છે, એ સિવાયના કોઈ ઘટકો લેવાના નથી। તો એ ડેશ અને બી ડેશનો છેદગણ એક, તો કે જો બંનેમાં છે, ત્રણ નથી, પાંચ નથી, સાત નથી, નવ, તો કે બંનેમાં છે। તો આ થઈ ગયું પરિણામ નંબર બે। તો મિત્રો જો એક અને બે પરથી આપણે ક્લિયર કહી શકીએ, માટે એક અને બે પરથી આપણે એવું કહી શકીએ છીએ શું, તો કે એ યોગ બીનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ, આપણે એનો જવાબ મળી ગયો, પહેલું પરિણામ સાબિત થઈ ગયું। ખ્યાલ આવે છે? હવે બીજું પરિણામ, તો કે હવે સૌથી પહેલાં તો આપણે શું મેળવશું? એ છેદ બી, તો એ છેદ બીની ફરીથી એની એ જ વ્યાખ્યા થશે, ગણ એમાં હોય અને ગણ બીમાં હોય બંનેમાં જે ઘટકો સમાન હશે એ બધા ઘટકો આપણે આની અંદર લઈ લેવાના થશે। તો એ અને બીનો છેદગણ લઈએ તો એક તો બે છે, પછી અહીંયા ચાર છે તો કે ના નથી, છ છે તો કે નથી, આઠ છે તો કે નથી, ઉલટું પણ જોઈ શકો છો, તો માત્ર એક જ ઘટક મળ્યો બે, તો એમાં આપણને કંઈ પ્રોબ્લેમ છે નહીં। હવે એનો પાછો પૂરક ગણ લેવાનો છે, તો એ છેદ બીનો ડેશ, આ એક ગણ હોય ને, એક ઘટક હોય ને જે ગણમાં, એને એકાકી ગણ કહેવાય, સિંગલટન સેટ ઇંગ્લિશમાં કહીશું। હવે એનો પૂરક ગણ, તો વ્યાખ્યા શું થશે? સાર્વત્રિક ગણ યુમાં હોય પરંતુ એ છેદ બીમાં ન હોય, તો આમાં બે એક જ છે, તો બે એક કાઢ લઈએ, એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, બરાબર છે? તો આને પરિણામ નંબર આપણે ત્રણ આપી દઈશું। ત્રણ એટલા માટે કે એક જ પ્રશ્ન છે, બરાબર છે? તો હવે, તો કે હવે જો, હવે મિત્રો અહીંયા શું છે? એ ડેશ યોગ બી ડેશ, તમે અહીંયા એ ડેશ ને બી ડેશ મેળવેલા જ છે, તો હું ફરી વખત નહીં મેળવું। જો તમને એકલો આ પ્રશ્ન પરીક્ષામાં આવ્યો હોય તો તમારે એને ફરી વખત મેળવવા પડે, પણ અહીંયા આપણે એવું કંઈ કરવાનું નથી। તો એ ડેશ યોગ બી ડેશ, તો યોગ ગણની વ્યાખ્યા શું છે બોલો? એમાં હોય અથવા બીમાં હોય બંનેના જે સમાન ઘટકો હોય એક એક વાર લખવાના, બાકી બધા ઘટકો લખી નાખવાના છે, યોગગણની વ્યાખ્યા આપણી પાસે ઓલરેડી આવેલી જ છે। તો આ બેનો યોગગણ કરીએ, તો એક છે, પછી બે બેમાં નથી, ત્રણ ચાર અહીંયા છે, પાંચ છ સાત આઠ અને નવ બંનેમાં છે, તો નંબર ચાર થઈ ગયો। તો જો મિત્રો ત્રણ અને ચાર પરથી આપણે સ્પષ્ટ કહી શકાય છે, શું કહી શકાય? એ છેદ બી આખાનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ, તો આ બંને પરિણામો જે આપણને માંગ્યા હતા એ બહુ જ કમ્પ્લીટલી સરળતાથી આપણે ઉકેલી નાખ્યા છે અને આપણને એના ઉત્તરો મળી પણ ગયા છે। તો આ રીતે આ દ મોર્ગનના નિયમો આપણે ચકાસી શકીએ, બરાબર છે? હવે એના પછીનો જે પ્રશ્ન છે ને, કે નીચે નાની વેન આકૃતિ દોરો। હવે વેન આકૃતિમાં કેવું છે? જો ક્વેશ્ચન નંબર પાંચ આપણે આવી રીતે આપ્યો છે, નીચે નાની વેન આકૃતિઓ દોરો। હવે મિત્રો વેન આકૃતિ આપણે એટલા માટે ખાસ વધારે સ્પષ્ટ સમજવાની છે કે આગળ જે ટોપિક છે વ્યવહારિક કોઈ પ્રશ્નો યોગગણ અને છેદગણના, એની અંદર આપણે વેન આકૃતિનો ભરપૂર ઉપયોગ કરશું। એ સિવાય મેં તમને ઓલરેડી વેન આકૃતિ શીખવી જ છે, બરાબર છે? પણ એ કેવી રીતે દોરી શકાય અને કંઈક કોની કોની માંગી છે? તો જો પહેલો એ યોગ બી આખાનો ડેશ, એ યોગ બી આખાનો ડેશ, પછી બીજું આ બે ગુણધર્મ છે, એ છે એ ડેશ છેદ બી ડેશ, પછી ત્રીજું એ છેદ બી આખાનો ડેશ, અને ચોથું એ ડેશ યોગ બી ડેશ। તો એકચ્યુઅલી આ દ મોર્ગનના નિયમો છે ઉપર આપણે જે દોર્યું એ જ, અને દ મોર્ગનના નિયમો આ બંને સમાન વસ્તુ છે, એટલે બેની વેનાકૃતિ તો સમાન જ આવશે, પણ કેવી રીતે દોરવી એ વસ્તુ આપણે વિચારવી પડશે। તો જોઈએ, તો સૌથી પહેલાં મિત્રો એ યોગ બીનો ડેશ આની વાત કરીએ, તો જો એ યોગ બી આખાનો ડેશ, તો આનો મતલબ શું થયો? વ્યાખ્યા પ્રમાણે લખવું હોય તો આને આમ લખી શકાય, યુ માઇનસ એ છેદ બી,
लखाय यू माइनस ए छेद बी। तो यू में हो अने ए छेद बी में न हो एवो कोई भाग दौरवानो थाय आटली जाकृति ने बीजो बीजो जे साथे साथे विचारू तो ए डेस छेद बी डेस तो आनो आम लखी कहे ए योग बी आखानो डेस तो आ शू थयुं ए योग बी आखानो डेस एनो मतलब शू थयुं। अच्छा अहीं यू माइनस ए योग बी हाँ योग बी अगर योग गण है अपनी पास तो आने पर आ रीते लखी शकाय मूळ तो आज वस्तु थी यू माइनस ए योग बी एटले बने वेन आकृति तो आज थशे तो बने वेन आकृति बेनी साथे दोरू छू गण ए छे आ गण बी छे आ गण ए आ बी आ कोनी आकृति छे ए योग बी आखानो डेस अने ए डेस छेद बी डेस बन्नेनी वेन आकृति सामन ज थशे कारण के बे सामन ज छे। तो यू माइनस ए योग बी तो ए योग बी मित्रों केटलू छे आ ए अने बी नो योग गण मैं तमने देखायो हतो हवे एने यू माथी बाद करवानो छे तो आटलो भाग जे छे जे यू में छे परंतु गण ए अने गण बी में नथी सार्वत्रिक गण यू में होय परंतु गण ए अने गण बी में न होय तेवा तमाम घटकों थी बनतो गण या थशे आपनी पासे બરાબર છે આ થઈ ગયું આની વેન આકૃતિ બરાબર છે। પછી એમાં ને એમાં બીજો જે છે ક્વેશ્ચન એ કંઈક આ સ્વરૂપનો છે ત્રીજો ક્વેશ્ચન શું છે એ છેદ બી નો ડેસ તો વ્યાખ્યા પ્રમાણે યુ માઇનસ એ છેદ બી લખાશે વ્યાખ્યા પ્રમાણે એ જ લખાય યુ માઇનસ એ છેદ બી અને એ ડેસ યોગ બી ડેસ આ ચોથો પ્રશ્ન છે બંને સાથે જ લેશું તો આને આમ લખાય એ છેદ બી આખાનો ડેસ દ મોર્ગનનો નિયમ આપણે વાપરી શકીએ છીએ અહીંયા પણ આ દ મોર્ગનનો નિયમ છે બરાબર તો આને પાછું આમ લખાય યુ માઇનસ એ છેદ બી તો બંનેની વેનાકૃતિ સમાન જ થશે તો ફરી પાછી દોરી નાખીએ આની વેનાકૃતિ સાર્વત્રિક ગણ યુ આ ગણ એ આ ગણ બી આ શેની વેનાકૃતિ છે એ છેદ બી આખાનો ડેસ અને એ ડેસ યોગ બી ડેસ બરાબર આની વેનાકૃતિ છે મને સમાન જ થશે એટલે આનો મતલબ શું છે યુના બધા ઘટકો લખો ને એ છેદ બી કાઢ નાખો તો મને ખબર છે કે આટલો વતલો પોર આખો પોર્શન એ યોગ બી થાય આટલો વતલો ભાગ એ છેદ બી થશે તો આની અંદર આપણે આવી રીતની આજે આચ્છાદિત ભાગ કર્યો લીટીઓથી દોર્યો છે સેડેડ રિજિયન કહેવાય બરાબર છે ખાલી વતલો ભાગ એ છેદ બી જ આપણે બાકી રાખવાનો થશે બાકી નહીં બરાબર આ એક વતલો ભાગ જ અંદર નહીં આ એ છેદ બી બાકી આખે આખો ભાગ આપણે અહીંયા લઈશું બરાબર છે અને તમે અલગ અલગ ડિઝાઇન દોરવું હોય તો દોરી શકો છો રેડી ખાલી વચલો ભાગ જ બાકી રાખવાનો તો આ થઈ ગયું પ્રશ્ન પાંચનું સોલ્યુશન। હવે છઠ્ઠો પ્રશ્ન કંઈક આપણને અલગ રીતે આપ્યો છે સમજવું પડે છે થોડોક અટપટો કહી શકાય એવો પ્રશ્ન છે કે સમતલમાં ત્રિકોણોના ગણને સાર્વત્રિક ગણ તરીકે લો
समतलना त्रिकोणोना गण ने सार्वत्रिक गण यू तरीके लो। बराबर छे। पछी जो ओछा में ओछो एक खूणो साइठ थी भिन्न होय तेवा त्रिकोणों गण ए छे तथा ओछा में ओछो एक खूणो साइठ अंश थी भिन्न होय तेवा त्रिकोणों गण ए छे। तो एडेस शू थे हम तब खास पहला समझो क्वेश्चन ने कि समतल में जितला त्रिकोणों जितला त्रिकोणों में बधाज प्रकार त्रिकोणों विषमभुज हो समभुज हो समबाजु हो समकोण काटकोण आ बधाज त्रिकोणों गण सार्वत्रिक गण यू है अने ए शू है कि ओछा में ओछो एक खूणो साठ थी जुदो ये गण ए है। हवे एडेस एटले शू यू माइनस है तो शू थशे विचारो। चल सीम्पल वस्तु है बहु सरल बात है। एडेस थाय शू कई रीते तमे एने मेळवी सको के समतलना तमाम त्रिकोणोनो गण ये सार्वत्रिक गण यू है। बराबर। हवे जो अहीं शू विचारशू ओछा में ओछो एक खूणो साठ थी भिन्न होय हवे गण ए में जेटला त्रिकोण होय छे ने एमां बधा ज त्रिकोणोनो एक खूणो साठ थी जुदो छे बाकीना बे साठ होय शके। बराबर। पण एक खूणो साठ ओछा में ओछो एक खूणो साठ थी भिन्न एटले बे खूणा थया कारण के जो बे खूणा साठ होय तो तीजो खूणो कम्पलसरी साठ जोईए त्रिकोणना त्रण खूणानो सरवाळो 180 थाय। बराबर छे। ओछामां ओछो एक खूणो साठ थी जुदो होय एटले ए डेस बराबर एक्चुअली आपणी पासे थशे ए डेस बराबर यू माइनस ए आम थाय। बराबर छे। तो ए शू छे के समतलना एवा त्रिकोणोनो गण के जेनो ओछामां ओछो एक खूणो साठ थी भिन्न होय। बराबर छे। तो एनो मतलब ज्यां ए बराबर समतलना એવા ત્રિકોણોનો ગણ કે જેનો ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય। બરાબર। એ એવું છે 60 અંશથી તો એનો મતલબ એડેસ શું થશે કે એડેસ એવો થશે કે જેટલા 60 છે ઓછામાં ઓછો એક ખૂણો એકથી વધારે હોઈ શકે તો હું એવા જ ત્રિકોણો લઉં ને એડેસની અંદર કે જેમાં બધા ખૂણા 60ના માપના હોય થાય ને તો જ થશે ને કે ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન છે તો એડેસની અંદર હું એવા જ ત્રિકોણો પસંદ કરીશ કે જે બધા જ ખૂણા 60ના હોય માટે એડેસ બરાબર સમતલના એને શું કહેવાય ઇક્વિલેટરલ ટ્રાયંગલ સમકોણ એવા તમામ ત્રિકોણો કે જેના બધા જ ખૂણા 60 અંશના હોય એને શું કહેવાય છે સમકોણ એક ખૂણા સરખા થાય ને ઇક્વિલેટરલ ટ્રાયંગલ કહેવાય ખ્યાલ આવ્યો સમકોણ ત્રિકોણ ઇક્વિલેટરલ કહેવાય કારણ કે બધા જ ખૂણા એના કાયદેસર 60ના જ બનશે તો જ એ તમે સેટ કરી શકશો। આમ તમે વિચારો કે જો એક ઓછામાં ઓછો એક ખૂણો 60નો હોય બરાબર એક ખૂણો 60નો હોય એટલે એક ખૂણો 60નો હોય ઓછામાં ઓછો તો બાકીના બે ખૂણા જુદા માપના હશે હોઈ શકે ને એક ખૂણો 60નો હોય તો બાકીના બે ખૂણા જુદા માપના હોઈ શકે કાયદેસર હોઈ શકે ઇક્વિલેટરલ ટ્રાયંગલ
એક ખૂણો 60થી ભિન્ન, ઓછામાં ઓછો એટલે એકથી વધારે. હવે સમજાઈ ગયું છે ને? કારણ કે એ જે છે 60થી ભિન્નવાળા બધા ખૂણાઓ છે, તો એ દેશમાં શું હશે કે 60 60 ત્રણે ત્રણ લઈ લો, સમકોણ ત્રિકોણ, એકરૂપ ત્રિકોણ થાય. તો આ રીતે એનો જવાબ આપી શકાય. સાતમો જે ક્વેશ્ચન છે, સરળ છે, એમાં કંઈ આમાં હતું નહીં કોઈ ટેન્શન જેવું, પણ આપણે એ સેટ કરવું પડે. સાતમો ક્વેશ્ચન, સાતમા ક્વેશ્ચનમાં ખાલી જગ્યા પૂરો. પહેલાં હું બધી જ ખાલી જગ્યા લખી દઉં છું. નીચેની ખાલી જગ્યા યોગ્ય પ્રમાણે પૂરો. પહેલું એ યોગ એ ડેશ બરાબર ખાલી જગ્યા. બીજું જે છે આપણી પાસે 5 છેદ એ બરાબર ખાલી જગ્યા. એકદમ વિચારીને શાંતિથી સમજી, અમુક ગુણધર્મો છે આપણે લખેલા છે, એ છેદ એ ડેશ બરાબર ખાલી જગ્યા. અને ચોથું કે યુ ડેશ છેદ એ બરાબર ખાલી જગ્યા. મેં જ્યારે ગુણધર્મ લખાવ્યા ત્યારે મોટાભાગની વાત આમાં લખાવી દીધી છે. શું થશે? વારાફરતી વારા જવાબ આપી. એ યોગ એ ડેશ એમાં હોય અથવા એ ડેશમાં હોય તો આખા કોઈ સાર્વત્રિક ગણ યુદ્ધ થશે ને. આપણી પાસે આ બે ગુણધર્મ છે, આ યુ સાર્વત્રિક ગણ. 5 મેં તમને લખાવ્યું હતું. 5 એટલે શું થાય? સાર્વત્રિક ગણ્યું તો યુ અને એનો છેદગણ, તો શું થશે? નાનો ગણ આવશે, એ આવશે. અહીંયા ખાસ એ જે છે યુનો સબસેટ હોવો જરૂરી છે. એ છેદ એ ડેશ તો પાછો આપણી પાસે ગુણધર્મ છે ખાલી ગણ. યુ ડેશ બરાબર શું લખાવેલું છે મિત્રો? 5 લખાવેલું છે. તો 5 અને એનો છેદગણ, તો કંઈ ખાલી ગણ જ થશે. રેડી? તો આ રીતે ગોઠવી શકાય. તો અહીંયા મિત્રો એક્સરસાઇઝ 1.5 જે છે એ પરિપૂર્ણ થાય છે. બરાબર છે? શાંતિથી આખી એક્સરસાઇઝ એક વખત ફેરબુકમાં લખી, રફબુકમાં લખી, પ્રિપેર કરી નાખવાની. અને હવે વાત કરીએ નવી, શરૂ નવી વાત શરૂ કરીએ. તો પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લેશું. જો હવે નવી વાત શરૂ બહુ હું લાંબી નહીં કરી શકું, કારણ કે એટલી આપણે ખબર છે કે બહુ ઝાચો સમય આપણી પાસે છે નહીં. પરંતુ જેટલો સમય છે એટલો આપણે આનો ઉપયોગ કરી લઈએ અને પરફેક્ટ આનું સોલ્યુશન લઈએ. તો અહીંયા કેવી રીતે આપણે નવા જે ટૉપિકની વાત કરવાની છે એ કૂટ પ્રશ્નોને આધારિત છે. તો નવો જે ટૉપિક છે, પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ ઓન યુનિયન એન્ડ ઇન્ટરસેક્શન ઓફ 2 યોગગણ અને છેદગણ માટેના વ્યવહારિક કૂટ પ્રશ્નો, આવો ટૉપિક છે. યોગગણ અને છેદગણ માટેના કૂટ પ્રશ્નો. હવે મિત્રો આ કૂટ પ્રશ્નો, વ્યવહારિક કૂટ પ્રશ્નો પણ આપણે એને કહીએ છીએ. ખાસ ધ્યાન એ રાખવાનું છે વાતનું કે આની અંદર હું તમને એક વેન આકૃતિ દોરાવીશ અને એ વેન આકૃતિની મદદથી જ આપણે બાકીના બધા પ્રોબ્લેમ મોટાભાગના સોલ્વ કરવાના છે. તો આમ જનરલ આપણે વિચારીએ, અત્યારે હું બહુ ડેપ્થી માહિતી નથી આપતો. નેક્સ્ટ લેક્ચરમાં આની સંપૂર્ણ માહિતી તમને આપીશ. આની વેન આકૃતિ દોરાવીશ, અલગ અલગ ભાગની વેન આકૃતિ હું સમજાવીશ કેવી રીતે થાય. પણ અત્યારે એક બે સૂત્ર આપણી પાસે છે તો એની વાત કરી લઈએ. માની લો કે એમાં હું આમ લખું છું 1 2 3, તો આની અંદર રહેલા ઘટકોની સંખ્યા કેટલી? 3. કેવી રીતે લખાય એને? નંબર ઓફ એ બરાબર, એન ઓફ એ બરાબર 3. તો કે જો એમાં રહેલા ઘટકોની સંખ્યાને એન ઓફ એ વડે દર્શાવાય. પછી માની લો કે આમ લખું એ છેદ બી, તો આનો મતલબ શું થયો? એ છેદ બીમાં રહેલા ઘટકોની સંખ્યા બરાબર, એ છેદ બીમાં રહેલા ઘટકોની સંખ્યા. હવે મિત્રો આના સીધા જ સૂત્રો મારે તમને દેવા છે, કારણ કે વિશેષ કંઈ છે ને, આના કૂટ પ્રશ્નો એવા હશે કે માની લો કે ક્લાસ 60 વિદ્યાર્થીઓનો છે, એમાં 30 વિદ્યાર્થીઓ ઇંગ્લિશ શીખે છે, 10 વિદ્યાર્થીઓ ગણિત શીખે છે, અને આને કનેક્ટેડ કેટલા વિદ્યાર્થીઓ માત્ર ગણિત શીખે, માત્ર ઇંગ્લિશ શીખે. આવા કૂટ પ્રશ્નો, વ્યવહારિક કૂટ પ્રશ્નો આપણને જોવા મળશે 100%. તો આ બધા જે કૂટ પ્રશ્નો છે એના ઉકેલ કેવી રીતે લાવવા, તો એના માટે આપણે અલગ અલગ પ્રકારના જે નીતિ નિયમો છે એ પ્રમાણે ફોલો કરશું એટલે કોઈ પ્રોબ્લેમ આપણને નહીં આવે. તો અહીંયા એમાં રહેલા ઘટકોની સંખ્યાને એનો ફે વડે દર્શાવીએ છીએ બરાબર છે. અને જો અહીંયા હું એ છેદ બી
ए छेद बी बराबर फाइव खाली गण हो अपने वेनाकृति में खबर है कि आ रीते वेनाकृति दौरी हो त्रणेय नाम लखी नाखो जो शू शू कहवाय आ भागनु नाम लखवानु छे आ भागनु नाम लखवानु छे आ भागनु नाम लखवानु छे शू कहवाय लखी नाखो जो एटले मने ख्याल आवे तमने केटलू परफेक्शन छे बराबर छे। तो जो आ जे भाग छे लखी नाखो ने वीडियो पॉज करीने ए रीते जे प्रमाणे आपणे ए माइनस बी छे आ बी माइनस ए छे अने आ जे छे ए छेद बी छे आ त्रणेय अलग गणो छे आ अगाउ मैं बात करेली छे। तो जो ए अने बी नो छेदगण खाली गण होय मान लो आ घटक ज खाली गण छे बराबर है तो हमें आ आनी अंदर कोई सभ्य नहीं तो एन ऑफ ए योग बी मारे लखव हो एन ऑफ ए योग बी ई शू थे तो कि अँ जेटला घटक हे वत्ता अँ जेटला घटक हे एटलू थे तो एन ऑफ ए वत्ता एन ऑफ बी आ सूत्र थे एनु बराबर है ज्या ए अने बी शांत गण है શાંતગણ માટે જ આ પ્રશ્ન આપણે કરી શકીએ છીએ બરાબર। પછી માની લો કે એ અને બીનો છેદગણ ખાલી ગણ નથી નોટ ઇક્વલ્સ ટુ ફાઈવ એટલે આમાં કોઈક ને કોઈક ઘટકો છે છે આ બધામાં ઘટકો છે અને આમાંય ઘટકો છે અને આમાંય ઘટકો છે તો એન ઓફ એ યોગ બી લખવું હોય તો હવે શું લખીશ કે આ ત્રણેયનો સર્વ એ યોગ બી એટલે આખું થશે ને આખું પણ એટલી વસ્તુ ખબર છે કે આ બેમાં હશે આ બેમાં એ બે ગણની અંદર હશે તો જ છેદગણમાં આવશે ને નહીં તો આવવાના નથી એટલે આ બેમાં જે અહીંયા જે ઘટકો હશે એ સમાન હશે બેમાં તો હવે મારે શું કરવું પડશે અહીંયા એ છેદ બી બરાબર ખાલી ગણ હતું એટલે જો ખાલી ગણ હોય તો નંબર ઓફ એ છેદ બી બરાબર શું થાય ઝીરો થાય જો એ છેદ બી બરાબર ફાઈવ તો બરાબર છે હવે અહીંયા ખાલી ગણ નથી તો આનો મતલબ એન ઓફ એ વત્તા એન ઓફ બી તો થશે પણ જો અહીંયા આ ઘટકો બે વાર ગણાશે આ એ આખો ગણ ગણાશે આ બી બે વાર ગણાશે ને તો એક વખત બાદ કરી નાખી માઇનસ એન ઓફ એ છેદ બી બરાબર છે આવી રીતે અને ત્રણ ગણ માટે સૂત્ર લખીએ મિત્રો ત્રણ ગણ એન ઓફ એ યોગ બી યોગ છે આની તમામ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું એની વેનાકૃતિ પણ દોરશું અત્યારે આ સૂત્ર પાકું કરી નાખજો એન ઓફ એ પ્લસ એન ઓફ બી પ્લસ એન ઓફ સી માઇનસ એન ઓફ એ છેદ બી માઇનસ એન ઓફ બી છેદ સી માઇનસ એન ઓફ એ છેદ સી પ્લસ એન ઓફ એ છેદ બી છેદ સી આ ત્રણ ગણ માટે આ સિવાય ઘણા બધા સૂત્રો છે આની વેનાકૃતિ મારે તમને સમજાવવાની લીગલી બરાબર છે અને કાયદેસર રીતે કયો ભાગને આને ત્રણ ગણો હોય તો એક ત્રીજો ગણ અહીંયા આવશે આમ વેનાકૃતિમાં આમ દોરી નાખીએ તો એ કઈ રીતનું સેટ થશે એ તમામ વસ્તુઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું અત્યારે નહીં પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લેશું મિત્રો હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આજે બીજું કશું નથી કરવાનું આ એક પ્રશ્ન પાકા કરી નાખજો એક્સરસાઇઝ 1.5ની આગળના ઉદાહરણ પરફેક્ટલી સોલ્વ કરી નાખજો અને બીજા નંબરમાં એ કે આના આગળના હા વ્યવહારિક કૂટ પ્રશ્નોના જે ઉદાહરણો છે જે આપણે શીખવાના બાકી છે થિયરી તો મોટાભાગની લઈ લીધે જે વેનાકૃતિ મેઇન થિયરમ બાકી છે એ હવે લખશું બરાબર એ આના પછીના લેક્ચરમાં આપણે જોશું પણ એ કૂટ પ્રશ્નો જોઈ લેજો કઈ રીતે સેટ કરે છે એ ખાસ જેથી કરીને સમજવામાં મજા આવે ફરી એક વખત ઘેર રહો સુરક્ષિત રહો અને સૂત્રો પાકા કરતા રહો હેવ અ નાઇસ ડે।